પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના 56 ગામોની અંદર તાલુકા પંચાયત દ્વારા સરકારશ્રીના આદેશ અનુસાર વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાનની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. આજથી રાધનપુર તાલુકાના નવા શબ્દપુરા અને જૂના શબ્દલપુરા ખાતે તાલુકા પંચાયતની ટીમ દ્વારા નુકસાનનું સર્વે કરવામાં આવ્યું હતું. સર્વેની અંદર તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટી કમ મંત્રી, સરપંચશ્રી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશજી ઠાકોર, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અને અન્ય કાર્યકર્તાઓ સર્વેની કામગીરીમાં સાથે જોડાયા હતા. વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાનનું લોકોને સરકાર તરફથી વળતર મળે સરકારશ્રીના આદેશ અનુસાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિકાસ અધિકારી શ્રી રાધનપુર, આપણા તાલુકાની અંદર જે મકાનોનું નુકસાન થયેલું હોય એમાં જે અંશતઃ મકાનોના નુકસાનના પતરા ઉડી જવા જેવા બનાવો બનેલા હતા એની અંદર આપણે 376 મકાનના નુકસાનનો અંદાજ મળેલ હતો. એમાં આપણે તાલુકા દ્વારા 6 ટીમોની રચના કરી છે અને 6 ટીમોને આપણે સર્વે માટે ગામડાઓમાં મોકલી દીધેલ છે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.